જ્યાંથી એમનું પોસ્ટિંગ થયું છે અહીંયા ત્યાંની કમિટી આગળનો નિર્ણય લેશે. આપની ફરિયાદ અહીંયા આવશે એટલે યોગ્ય એમાં જે કરવાનું છે કરી અને એને આગળ મોકલવામાં આવશે. અહીંયા અહીંયા મારી જોડે આપની ફરિયાદ આવશે એટલે હું આગળ જ્યાંથી એમનું પોસ્ટિંગ થયું છે ત્યાં મોકલી આપીશ એટલે એ ઓથોરિટી પછી નિર્ણય કરશે. બેન આપણે અત્યારે આજની ચર્ચા કરીએ ને, દરેક વખતે લીધો જ છે નિર્ણય, દરેક વખતે જ્યારે જ્યારે પત્રકારની જોડે માથાકૂટ થઈ છે ત્યારે આપણે પત્રકારની ફેવરમાં જ લીધું છે. એવી અધિકારીઓ નથી લેખિતમાં ફરિયાદ આપો, લેખિતમાં ફરિયાદ આપશો તો આગળ જઈએ ને. મેયર સાહેબે જે બધું જ કહી દીધું છે એ પ્રમાણે મેયર સાહેબે જે કીધું છે એ દરેક વસ્તુ તો થશે. ના બંધ રે બેન, આપણી જોડે છે ઇનફ જગ્યા મારી જોડે કે જ્યાં હું દર્દીઓને ખસેડવામાં આવશે ને, દર્દીઓને ખસેડી ત્યાંની ઓટીની વ્યવસ્થા બી આપણી જોડે છે ઓપરેશન થિયેટરની. એમાં આપણે એ ઓર્થોનું ઓપરેશન જે થાય છે એને આપણે MOTમાં એટલે સર્જિકલ OTમાં આપણે ટ્રાન્સફર કરીશું. એ પેશન્ટોને શિફ્ટ કરવાની ઇન્સ્ટ્રક્શન અપાઈ ગઈ છે. કોઈને અધૂરા કામના પૂરા પૈસા આપવામાં આવતા નથી, અધૂરા કામના અડધા પૈસા બી આપવામાં આવતા નથી. સમારકામ ટેન્ડર નહીં, સમારકામમાં જેટલું સમારકામ કરાવીએ એમાં અમારી પોતાની જોડે જે કડિયા છે એ એનાથી જ થાય છે. અહીંયા લાખો કરોડોના સમારકામ થતા નથી એટલે જે 5-25 હજારનું થાય એ પ્રમાણેની જે ખર્ચ પડે એ કરવામાં આવે છે અને એની મંજૂરી મીટિંગમાં લેવાઈ જાય છે. કમિટી અહીંયા પોસ્ટિંગ મેયર સાહેબના કહેવાથી નથી થયું, જે બી કંપની છે એનું, એ કંપનીનું જેણે ટેન્ડર પાડ્યું ને ત્યાંથી અમે તો માગ્યા છે, એનું પોસ્ટિંગ થયું છે ત્યાં અમે એ સબમિટ કરાવાય છું. અને એ દરેક જગ્યા દરેક હોસ્પિટલોમાં 3-4 કંપનીઓ છે એમાંથી જ આપેલું છે. ₹140 હતા એના 92 કરી દીધા છે, જેટલા જરૂર છે એના કરતા બી ઘણા 40% ઓછા રાખ્યા છે. એ જે બાઉન્સરવાળી વાત પર્ટિક્યુલર કરતા હો તો એ જે ટેન્ડર જ્યાંથી બહાર પડ્યું છે ત્યાં આપનો રિપોર્ટ મોકલજો, એ મોકલી દઈશું અને એના પરથી નિર્ણય લેશે. AMC મેટમાંથી એનું ટેન્ડર બહાર પડે છે. તમે મને લેખિતમાં આપશો, હું ત્યાં મોકલીશ, પછી શું નિર્ણય આવે છે એના પર આગળની ચર્ચા કરીશું. અત્યારે ભવિષ્યની ચર્ચા કરીને શું મતલબ થશે? આપણે જિજ્ઞાસભાઈ એક જ મિનિટ, આપણે નિર્ણય અને એનું નિવારણ લાવવું છે ને, તો એના માટેની પ્રોસિજર હું આપને બતાવું છું. આપ વારંવાર એક જ સવાલ મને મેયર સાહેબને પૂછવું જ કરો છો. બેન નિર્ણય આવે આપ લખી ના આપો. આપના અને મેયરશ્રીના કહેવા મુજબ સિક્યુરિટી ગાર્ડ રાખીએ તો એ નકામું છે. કોઈ પણ સિક્યુરિટીમાં એ સક્ષમ ના હોય એનો મતલબ એવો થયો કે માત્ર ને માત્ર બાઉન્સર હોય, વધુ ખર્ચ થાય તો સારી સિક્યુરિટી થાય એવું ખરું? એવું નથી. પ્રોપર સિક્યુરિટી ગાર્ડ છે, ઓછા બાઉન્સર ચલાવી રહ્યા છીએ. તો તમે જો સિક્યુરિટી ગાર્ડની એજન્સી હાયર કરો તો કદાચ આજ હોસ્પિટલનું કામ વધતું જાય છે. આજે 800-1200 પેશન્ટની ઓપીડી થઈ ગઈ છે.
હોસ્પિટલ નું કામ વધતું જાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો આ નિર્ણય જે લોકોએ લેવાનો છે, એપીઆઈએલ ને બધું થયેલું છે, એ નિર્ણય આવી જાય તો હોસ્પિટલ નવી હોસ્પિટલ નું ભી કામ ચાલુ થાય અને આપણને વધારે ફેસિલિટી મળે ઇન્ડોર ની ને એની. દરરોજ ના 30 ઓપરેશન થાય છે. મીડિયાને કયા નિયમના આધારે રોકે છે એ ના હોય બેન, કારણ કે એ લોકોને એ ખબર ના હોય મીડિયાને. પણ એમના બે મિનિટ એમનું કહેવું ઘણી વાર એવું હોય છે કે મીડિયાને વાળાને વાત કરીએ શાંતિથી તો એ લોકો નથી સાંભળતા ને બધાની ઓફિસ. બે મિનિટ એમની ઓફિસમાં, સાહેબોની ઓફિસમાં ગમે ત્યારે ગમે તેમ ઘૂસી જવાનો ટ્રાય કરે ત્યારે રોકતા આવીએ છીએ. પણ આ જવાબ આજે પણ આ જ જવાબ આવ્યો છે. પણ તો પણ હું એની આગળ ઇન્કવાયરી કરીશ, આપનો રિપોર્ટ આવશે, એ રિપોર્ટો ભેગા કરીને આગળ મોકલીશું અને એનો નિર્ણય લેવડાવીશું. એ રૂટીન ચર્ચા છે, આપણે જે મુદ્દા પર છીએ ત્યાંથી ભટક્યા વગર આની ચર્ચા કરી. વિઘ્નેશભાઈ જે નિર્ણય લેવાનો છે એ પ્રમાણે લઈશું ને. આપણે કીધું તો ખરું, તમે રિપોર્ટ આપો, આપણે આગળ મોકલી દઈએ. જેટલા દર્દીઓ ત્યાં વોર્ડમાં હશે બધાને ખસેડી દેવામાં આવશે. ઓર્થોપેડિક, એ વોર્ડ જ ઓર્થોપેડિકનો છે. જેટલા પણ હશે એટલા બધાને ખસેડી દેવામાં આવશે. 20 હોય 25 હોય. તમે અહીંયા બે મિનિટ જિજ્ઞાસભાઈ, અહીંયા હું એક બીજું કહું. અહીંયા જે ડીએનબીની સીટ ચાલુ થઈ ગઈ, અહીંયા જે ઇન્સ્પેક્શનો પત્યા, અહીંયા ઓર્થોપેડિકમાં 2 સીટ આવી, પેથોમાં 2 આવી, 4 ગાયનેકમાં આવી, એ બધું બી થોડું પૂછો તો કેટલી પ્રગતિ હોસ્પિટલની થઈ રહી છે એ બી આપણને ખબર પડે. સાહેબ પિલરો ફાટી ગયા છે. એ તો કીધું ને, જે લોકોને અરે ગરીબ દર્દીઓ માટે મારે પહેલા ડોક્ટર લાવવાના છે, અહીંયા રેસિડન્ટ લાવવાના છે, એની પ્રોસિજર તો કરી જ છે. પણ આપણે એ કોર્ટ મેટર બની છે તો એમાં શું થઈ શકે? ના ના, આપણે કરીએ, પણ જે વસ્તુ છે એનાથી ભટક્યા વગર કરીએ ને. તમારા દ્વારા તો શહેરના લોકોને ખબર પડશે કે વીએસમાં સારી ટ્રીટમેન્ટ થાય છે, આટલું બધું થાય છે. હા, અને એના માટે જ આ ટીમ પ્રયત્ન કરે છે. આ ટીમ આવ્યા પછી તો ડીએનબીની સીટ આવી, આ ટીમ આવ્યા પછી નવા રિપોર્ટ્સ મુકાયા, આ ટીમ આવ્યા પછી અમે મહેનત કરીએ છીએ. આ તો અનફોર્ચ્યુનેટ આ વસ્તુ થઈ છે, બરાબર છે, પણ ટીમ આવ્યા પછી આટલા બધા નિર્ણયો થયા છે. તમે કહો એ રીતે હું પહોંચાડું, જિજ્ઞેશભાઈને હું આપું, જિજ્ઞેશભાઈને હું પહોંચાડું છું કે ભાઈ જિજ્ઞેશભાઈ આ ઓપરેશન સારું કર્યું. હમણાં અમે વર્લ્ડમાં 2nd નંબરની ગાંઠ ઓપરેટ કરી છે અહીંયા. મને 100% બીજી વસ્તુ, આજે જે ઘટના બની છે, આપણે સમયાંતરે જ્યારે જ્યારે પણ વીએસ નો મુદ્દો ઉઠતો હોય છે આપણે કોર્ટ ને ધ્યાનમાં રાખીને આગળ વધતા હોઈએ છીએ. આજે શું નિર્ણય કરવામાં આવ્યો છે? કોર્ટ માટે કોઈ લીગલ ટીમ ની એડવાઇસ લેવામાં આવશે ખરી? આના માટે કોઈ સમારકામ આવશે ખરી? સત્યાવીસ ચારની મુદત છે આપણી કોર્ટમાં, ચાલે જ છે, એ કેસ ચાલે છે, એની આપણી આખી લીગલ ટીમ એ લડી જ રહી છે, અને 27/4ની એની મુદત છે. જ્યાં જ્યાં સમારકામની જરૂર, આખી હોસ્પિટલમાં સમારકામ નહીં, એને ડિમોલિશ કરી અને એ જ રિપોર્ટ મૂક્યો છે આપણે. પણ જે નવું બિલ્ડિંગ છે આપણું કે ટ્રોમા ને એ છે, એમાં મેં સગવડ કરી છે એવી, મેં એટલે મારી આખી ટીમે ડૉક્ટર્સની ને કે એમાં પેશન્ટોનો સમાવેશ થાય. આ બાજુ 1-6 વોર્ડ છે, એમાં સમારકામ કરેલું છે, એમાં પેશન્ટોનો સમાવેશ થાય એમ કરી અને 500 પથારી આપણે